ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સુવાણી દ્વારા વેરાવળની ગોકુળધામ સોસાયટીના સીસી રોડનું લોકાર્પણ કરાયું હતું, જેમાં પાલિકા ઉપપ્રમુખ કિશોરભાઈ સામાણી સહિત આગેવાનો અને સોસાયટીના રહીશો જોડાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવર ખાતે આવેલ ગોકુળધામ સોસાયટીમાં વેરિંગ કોર્ટ સીસી રોડનું લોકાર્પણ તથા મેઇન ગેટનું લોકાર્પણ શાસ્ત્રોક્ત વિધિથી નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ સામાણી, એફસીઆઈના ડાયરેક્ટર કાંતિભાઈ ચુડાસમા, કાશી વિશ્વનાથ ઉત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ સુયાણી, ચાઇલ્ડ લાઇન હેલ્પલાઇન સંસ્થાના ચેરમેન દેવજીભાઈ માંકડિયા સહિત ગોકુળધામ સોસાયટીના ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. વેરાવર પાટણમાં મોટાભાગના રોડ રસ્તા તથા વિકાસના કામોને પણ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આયુર્વેદિક ઉકાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને હાલ કોરોનાની મહામારી વચ્ચે તમામ લોકોએ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખેલ હતું. ગોકુળધામ સોસાયટીના મહિલાઓ દ્વારા પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણીને સોમનાથ મહાદેવની પ્રતિમા આપી સન્માન કરાયું હતું. અમે જાજી બધી સોસાયટીના લોકાર્પણ કર્યા છે, જેમ કે આજે ગોકુળધામ સોસાયટીનું લોકાર્પણ કર્યું છે અને આગળ હાઉસિંગની 35 વર્ષથી જે કામ થયા નથી ત્યાં હાઉસિંગ છે, લીલાસા છે, ગુણાતીક ડેલો છે, એવા અમીધારા સોસાયટી છે, એવી જાજી સોસાયટીમાં અમે કામ કર્યા છે અને ત્યાંના લોકોનો અમને સપોર્ટય મળેલો છે. વેરાવળમાં ભારેથી ભારે વરસાદ પડવાથી તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની રજૂઆત આવેલ હતી, પરંતુ તે સમસ્યા સમગ્ર ગુજરાતની છે. હાલ વરસાદ રોકાતા વેરાવર પાટણ પંથકમાં રોડ રસ્તાના ખાતમુહૂર્ત તથા લોકાર્પણના કામો હાથ ધરાયા છે અને આવનારા દિવસોમાં વહેલા પૂરા થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. નગરપાલિકા દ્વારા ગોકુળધામ સોસાયટીના રોડનું લોકાર્પણ કરાયું છે. વેરાવળમાં ભૂગર્ભ ગટર યોજનાના 80% કામો પૂર્ણ થયેલ છે અને વેરાવળના દુર્ભાગ્ય છે, કોન્ટ્રાક્ટરના વિવાદના કારણે કોર્ટમાં કેસ ચાલી રહેલ છે, પરંતુ વેરાવળમાં પંપિંગ સ્ટેશન વહેલા ચાલુ કરી ભૂગર્ભ ગટરમાં કનેક્શન આપી પાણીનો નિકાલ નદીમાં કરવો તેવા પ્રયાસો હાથ ધરાશે. લોકોની સુખાકારી કરવાની વાત કરવામાં આવે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતી ભાજપ સરકાર દ્વારા તાજેતરમાં જ વેરાવળ નગરપાલિકાને પણ ખૂબ જ ફંડ આપેલ છે, ત્યારે નગરપાલિકા દ્વારા પણ મોટાભાગના રોડ રસ્તા, પેવર બ્લોક, સીસી રોડ, સ્ટ્રીટ લાઇટ, કચરાનો નિકાલ સહિત અનેક સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. પાયલ બાંભણિયા, ZSTV, ઉના. જ્યારે લોકોની સુખાકારીની વાત કરવાની આવે ત્યારે જ્યારથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતનું સુકાન સંભાળવામાં આવેલ, એમાંય આપણે જોઈએ તો ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતની અંદર જે પોતાની સરકાર બનાવેલ ત્યારથી જોઈએ તો મહાનગરપાલિકા અને નગરપાલિકાને ખૂબ મોટા પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવવાનું ચાલુ થયેલ અને અત્યારે પણ કરોડોની સંખ્યામાં મહાનગરપાલિકા તેમજ નગરપાલિકામાં લોકોની સુખાકારી માટે જેવા કે સ્ટ્રીટ લાઇટના કામ, રોડ રસ્તાના કામ અને પાણીના કામ માટે અત્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. અને વેરાવળ નગરપાલિકાની વાત કરીએ તો છેલ્લા 5-7 વર્ષ કે 10 વર્ષના પીરિયડમાં જોઈએ તો ખૂબ વિકાસના કામ થયેલા છે, ખાસ કરીને ડામરના રોડ છે, સિમેન્ટ કોકનરના રોડ છે, શેરીએ પેવર બ્લોકના રોડ અને LED સ્ટ્રીટ લાઇટની જે સરકારની યોજના છે એ લોકોને ખૂબ કામ આવે છે. હાલ અમે ગોકુળધામ સોસાયટી, જે વેરાવળનો મુખ્ય વિસ્તાર કહેવાય, એમાં એક સરસ મજાની સોસાયટી છે, ત્યાં નગરપાલિકા દ્વારા સિમેન્ટ કોકરેટના રોડનું ખાતમુહૂર્ત બનાવી અને ખાતમુહૂર્ત કરી અને લોકોને આ એક સરસ મજાનું એક વ્યવસ્થા પૂરી પાડી.